વિચાર્યું હતું કે પેરિસમાં જે એપાર્ટમેન્ટ છે ત્યાં લિફ્ટ નહીં હોય. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું છું પેરિસમાં અને ગઈકાલે એક જોરદાર એક્સપિરિયન્સ થયો પેરિસમાં, એ બતાવીશ તમને વ્લોગમાં. ચાલો શરૂઆત કરીએ છીએ આપણા વ્લોગની પેરિસથી. દર્શક થાકી ગયો છે, સાવન પોતે થાકી ગયો છે, અને જ્યારે તમને ખબર પડે કે તમારું જે બુકિંગ છે એ 6th ફ્લોરે તમારી બિલ્ડિંગ હોય અને એલિવેટર ના હોય તો તમારું શું થાય? તો એક લઈ લીધી છે અમરેલા, કેમ કે અહીંયા આવી રહ્યો છે વરસાદ સખત, અને એક આ લીધું છે અને આ લીધું છે એક મોમેન્ટ માટે, મેમરી માટે. તમે પેરિસમાં જ્યાં ફરવા આવો છો અને ઇનકેસ જે જગ્યા પર શોર્ટી લખવું હોય એનો મતલબ એમ થાય છે એક્ઝિટ, તો કન્ફ્યુઝ થતા નહીં જ્યારે પણ પેરિસમાં ફરવા આવો છો. કેમ કે આપણે અમુમાં મોસ્ટલી હોય છે કે એરપોર્ટની બહાર નીકળતા હોઈએ છીએ તો આપણે એક્ઝિટ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ, તો જ્યાં શોર્ટી લખવું હોય એનો મતલબ એવો થાય છે એક્ઝિટ. પેરિસમાં મેટ્રોની ફેસિલિટી લાજવાબ છે, બટ આજે પેરિસમાં હડતાલ છે મેટ્રોની, તો હું જઈશ બાય કાર. દુનિયાની અંદર તમે ગમે ત્યાં ફરવા જાઓ છો, બટ જો તમે પેરિસનો એફિલ ટાવર નથી જોયો તો જીવનમાં તમે કાંઈ જોયું નથી. તો વર્લ્ડમાં ગમે ત્યાં ફરવા જાઓ, પેરિસના એફિલ ટાવરની મુલાકાત જરૂર લેજો. અલ્ટિમેટ છે, લાજવાબ છે, અને અહીંયા આવીને પોઝિટિવિટી ફીલ થાય છે. આજે જોશું અહીંયા, ને આજે પેરિસમાં પણ થોડી ઘણી શૂટિંગ કરશું. આજે થોડુંક હડતાળ છે પેરિસમાં, બટ લેટ સી કેવી મજા આવે છે અમને. અને અહીંયા પેરિસમાં રહી છે અને મારા વિડીયો બહુ જોવે છે. મારા વિડીયો જોવો છો તમે? હા, હમણાં સવારે જોતી હતી જાનુ મારી રિક્ષાની. પછી તને કયા વિડીયો ગમે બેટા? કયા વિડીયો બહુ ગમે? દાવેલી વાલો કે એનો ફેવરેટ છે દાવેલી. તમે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો, અને બસ આવા લોકો નાના નાના છોકરાઓ જ્યારે વિદેશની ધરતી પર જીએ છે અને પસંદ કરે છે, બહુ મજા આવે છે. આવડે છે? મજલી મક્કાઈ લઈ લો, મક્કાઈ લઈ લો, મજલી મક્કાઈ લઈ લો. યાર છોકરાઓ નાના, હું જ્યારે આવું છું તો શરમાઈ જાય છે, બાકી હું નો આવું તો બરાબર ધૂમ મચાવે છે, પણ જ્યારે મારી સામે આવે છે ત્યારે એકદમ બ્લેન્ક થઈ જાય છે. રાઈટ, હે ને? કઈ ને, આપણે મળી જાય શૂટિંગ બતાવીને, હે ને? તો હું અત્યારે છું પેરિસમાં એફિલ ટાવર પાસે શૂટિંગ કરી રહ્યો છું. મારું જે સોંગ આવી રહ્યું છે અને ગજબની ઠંડી છે. અને એક વાત તમને બધાને એ કહેવાનું કે તમે જ્યારે પણ એફિલ ટાવરમાં આવો છો ચોરોથી સાવધાન રહેજો, ગજબના ચોર અહીંયા જોવા મળે છે તમને. એટલે ગુજરાતીઓને ખાસ કહેવાનું કે કોઈ પણ ભરોસો નહીં કરતા હોય, ગેમ રમાડતા હોય ને એવું બધું કરતા હોય ને તમને ઠગી જાય છે. ઘણા ખરા એવા કિસ્સા થયા છે. તો જ્યારે પણ એફિલ ટાવર આવો છો કે જ્યારે પણ પેરિસમાં આવો છો પોતાની વસ્તુઓનું ધ્યાન રાખજો. બાકી પેરિસ વન ઓફ ધ બેસ્ટ વસ્તુ છે. એફિલ
ટાઉનમાં તમે જ્યારે ફરવા આવો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે એફિલ ટાવરની આજુબાજુ ઘણા ખરા ફ્રોડ લોકો રહે છે, તો જેટલા ફ્રોડ લોકો છે એનાથી સાવધાન રહેજો. તમને મીઠી મીઠી વાતોમાં ગુમાવવાની કોશિશ કરશે, પણ જ્યારે પણ તમે એફિલ ટાવરમાં આવો છો કે પેરિસમાં આવો છો, ચીટરી આવતી ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા ફ્રોડ લોકો બહુ ફરે છે. માં એફિલ ટાવરનું નિર્માણ થયું હતું અને આની ઊંચાઈ 324 મીટર છે. અહીંયા તમે દાદરથી પણ જઈ શકો છો અને તમે બાય લિફ્ટ પણ જઈ શકો છો. અને 3 ફ્લોર છે એફિલ ટાવરમાં, આવવાનો આનંદ કંઈ અલગ જ છે. તો તમે જ્યારે પણ આવો છો પેરિસમાં, એફિલ ટાવર જવાનું ભૂલતા નહીં. મજા આવો ભાઈ શૂટિંગની, એફિલ ટાવર પેરિસ. આ છે પેરિસનો લવ બ્રિજ, જ્યાં બધા લવર પોતપોતાના પ્રેમિકાના અને પ્રેમીના નામના લોક મારે છે અને એની ચાવી નાખે છે આ પાણીમાં. ઓહો કેટલા લોક છે જુઓ. મારી પાછળ તમે જે જુઓ છો એ છે પેરિસનું લુવ્ર મ્યુઝિયમ, જે દુનિયાનું લાર્જેસ્ટ આર્ટ મ્યુઝિયમમાંથી એક છે. 700 વર્ષ જૂનું મ્યુઝિયમ છે, જેની અંદર 38,000 વસ્તુઓ જોવાલાયક છે. તો આપણે જોઈએ કે આ મ્યુઝિયમ બહારથી કેવું દેખાય છે. ફેમસ મોનાલિસાનું પેઇન્ટિંગ પણ આ મ્યુઝિયમમાં તમને જોવા મળશે. અને આ મ્યુઝિયમની તમારે વિઝિટ કરવી હોય તો એની ટિકિટ છે 20 યુરો, એટલે કે 1600 રૂપિયા. હલો, તો બાય બાય પેરિસ અમે લોકો જઈ રહ્યા છીએ અને ખાસ અમને મૂકવા આવ્યા છે આ ભાઈ. તો હવે મળીએ છીએ આપણે બાય બાય પેરિસ. સપોર્ટ કરતા રહેજો અને જીગલેન ખજુરનો વ્લોગ જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો ચલો બેઠો બેઠો, મળ્યા ગુરુભાઈ. જય માતાજી. જય માતાજી. મળ્યા ભાઈ. અને આજે કયા ગામથી આપણે બિલોંગ કરીએ છીએ? કુચેથી બિલોંગ કરે છે અને અમારા જોવા જાય તો અમારા બારડોલી એરિયાના જ વ્યક્તિ છે. અમને મૂકવા આવ્યા છે, અમે લોકો જઈએ છીએ અત્યારે એરપોર્ટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો ચલો જલ્દી. તો આવી ગયા છીએ આપણે પેરિસના એરપોર્ટ પર. હવે અમે લોકો અત્યારે જઈએ છીએ બુડાપેસ્ટ. તો સપોર્ટ કરતા રહેજો, આજ માટે આટલું જ છે. તમને મારો બ્લોગ ગમ્યો હોય જીગલેન ખજુર બ્લોગ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.